જોઈ કેટલું તીખું થાય, એકદમ રગડા જેવું છે. રાઈ, જીરું, ગરમ મસાલો, લીલી મરચી, મીઠો લીમડો, આલુ ઓર બેંગન કી સબ્જી બને, ગરમ મસાલા એડ થઈ ગયા તેલની અંદર. તમે જોઈએ પણ હવે આ મીઠો લીમડો એડ કરવાનો છે. જો મીઠો લીમડો પણ એડ થઈ ગયો ને હવે લીલી મરચીનું જે કટિંગ આપણે કીધું છે, તીખામાં લીલી છે ને કે આ મરચી જેવું એ એડ કરી દીધી ને હવે રીંગણા બટાકા એડ કરીએ. પછી કેમ કે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો તેલમાં શેડાવવાનું છે કે જેથી કરી જાજુ પાણી એડ ન કરવું પડે. બાકી છે ને કે જે ફ્રાય કરવાનું હોય કંઈક કે છે તો એ આપણને ન ફાળ, એટલે આપણે દેશી પાછળ થઈ કે તેલમાં શેડાવવાનું. તેલમાં કરી દે પછી જે પણ મરચું હોય તો એડ કરવાનું હોય તો કરી દે, એટલે પાણી નાખવાનું થાય છે, થોડું ઓછું નાખવાનું થાય છે. એ આપણે એક વખત જાતે આપણે બનાવીશું કર્યા હતા ત્યારે એ રીતે. મીઠું અત્યારે એડ કરી દીધું તેલમાં ચડાવવાનું છે ત્યારે જ, એટલે જ્યારે આપણે મરચું હળદર એડ કરશું ત્યારે કેમ કે મીઠું એડ કરવાનું નહીં થાય, ફક્ત કેમ કે થોડું પાણી અને મરચું અને હળદર જોઈ કેટલું તીખું થાય, એકદમ રગડા જેવું છે. તો જો મિત્રો, શાક હવે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ને કે જે વાટેલું જીરું છે એ હવે એડ કરવાનું છે માથે ને પછી આપણે શાક ઉતારી લઈ. ચાલો એડ કરી દઈ. રોટલા બને એટલી જ વાર છે. અત્યારે રોટલી બને છે, રોટલા બનાવવાના, આજે બાજરાના રોટલા બનાવવાના બાકી છે. અત્યારે પેલા રોટલી બને છે. તો મિત્રો, રોટલી બની જાય ને ભાઈ એમ કહે કે બાજરાનો રોટલો તાકાત વાળો કહે, એટલે કે બાજરાનો રોટલો હોય ને કેમ કે સાથે દૂધ કે છાસ હોય ને તમે તરીને ખાઈ લ્યો ને તો એ પછી કંઈ બીજું જોઈ નહીં, એટલે કેમ કે ખોરાકમાં બાજરાનો રોટલો એમ, કેમ કે આની સાથે દૂધ ન આવે ના રોટલા હોય ને, એટલે એની સાથે તમે કંઈક શાક હોય તો સાથે કેમ કે લઈ શકો. બાકી નકરા રોટલી અને કેમ કે દૂધ એચ જ ન આવે. બાકી બાજરાનો રોટલો હોય ને બીજું કાંઈ ન હોય ને તો એની સાથે દૂધ હાલે.
રોટ લે રે ઘી હે કે દહી હે એ હાલે, દહી તો બાજરાના રોટલામાં પણ હાલે, કેમ કે થોડોક કડક નહીં હોય રોટલો એટલે દહી સાથે પણ હાલે, પરંતુ દૂધ સાથે તો બરાબર રોટલી મેચ ખાય જ નહીં. એટલે કે ને કે ગામડાનો જે બાજરાનો રોટલો એક હોય મોટો, ને એક વાટકો દૂધ હોય એટલું ખાઈ લીધું, એટલે બપોર લગીને કંઈ ઘટે નહીં. પછી તો ચાલો મિત્રો, વારું કમ્પ્લીટ એટલે કે તૈયાર થઈ ગયું હે, તો હવે વારું કરી લેજો. પાછું તૈયારી ચાલુ થઈ ગઈ પીરસવાની, ને એટલે અત્યારે પવન આવતો હોય છે, પંખો ફરે એનો, કારણ કે હવે ઉનાળો આવી ગયો એટલે પંખો ન ફેરવું તો વાંધો, ને ફેરવી તો આપણે વિડીયો શૂટ કરી ત્યારે એનો અવાજ આવે, તો એનો પણ અવાજ આવતો હોય છે. વિયારું કરવાની તૈયારી ચાલુ છે, તો હાલો આપણે વારું કરી લઈ, તમારે વારું કરી તો આવી જાઓ. તો ચાલો મિત્રો, વિયારું પીરસાઈ ગયું, આપણે પણ વિયારું કરી લઈને, તમારે પણ ખાવું તો આવી જાય. જો આપણે તે પહેલાં એક વખત બનાવી તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી, એ રીતે જ, કારણ કે રંગ જોતા તો શાક પણ તીખું તમતમતું થઈ ગયું એવું લાગે છે. જે મિત્રો એ વિડીયો ન જોયો હોય તો જરૂરી એ વિડીયો પણ જોજો, જે આપણે જાતે એક દિવસ કર્યા હતા ત્યારે બનાવીએ તો એકદમ તીખું તીખું એવું.